બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન દારૂની હેરાફેરીનો મામલો સામે આવી રહ્યો છે, જ્યારે કે જિલ્લાના સરહદી વિસ્તારોમાંથી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. એવામાં આજે વાવ તાલુકામાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો હતો. વાવ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાવ તાલુકાના ભોરોલ તરફથી એક રિનોલ્ટ કંપનીની ગાડી આવી રહી છે તેવી વાવ પોલીસને મળેલી બાતમીના આધારે વાવ પોલીસે રામાસરા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે આ રસ્તેથી દારૂ ભરેલી ગાડી પસાર થતાં વાવ પોલીસે આ ગાડીને થોભાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગાડીમાં સવાર ઈસમોએ ઢીમા થઈને થરાદ તરફ ગાડીને ભગાડી દીધી હતી, પરંતુ ઉચ્ચપા ગામની નજીક ટ્રેક્ટર આડું આવી જતાં આ ઈસમો ગાડીને ત્યાં જ મૂકીને ખેતરોમાં થઈને ભાગી છૂટ્યા હતા. જ્યારે કે વાવ પોલીસે ગાડીની તલાશી લેતા ગાડીમાંથી અંદાજે 60,000 રૂપિયાની 608 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેમાં 6,00,000 રૂપિયાની રિનોલ્ટ કંપનીની ગાડી સાથે કુલ 6,60,000 રૂપિયાનો મુદ્દામાલ વાવ પોલીસે કબજે કરી ગાડી ચાલક તેમજ અન્ય ઇસમ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.